हेलो स्टूडेंट, उड़ान विद्यालय विषय गणित प्रकरण बे। प्रकरण बे में नाम बाळको शुं छे लांबू डोळू। ए प्रकरणनी शुरुआत करूँ ए पहेला हूँ तमने मस्त मजानी वार्ता कहेवा माँगु छूँ। अकबर बीरबलनी वार्ताओ तो तमे घणी बधी सांभळी हशे, है ने? तो एक दिवस अकबर राजा अने बीरबल बैठा हता। अकबर राजा बीरबल ने कहे कि मैं आ लीधी दोरी छे, तू आ लीटीने पड़ा वगर के भूस्या वगर आने नानी करीने बताओ। बीरबले जरा पण वार न करी अने बीरबले एने नीचे एनाथी मोटी लीटी दोरी दीधी। एने लीटी नानी थई गई, एटले के टूंकी वस्तुने मोटी वस्तुने टूंकी करा, एनाथी लांबू नीचे दोरो એટલે ટૂંકું થઈ જાય છે। તો લાંબુ, હવે આપણે લાંબી વસ્તુ હોય છે એને માપવી હોય તો કેવી રીતે મપાય? પહેલાંના જમાનામાં જોઈએ બાળક મિત્રો, તો પહેલાંના જમાનામાં હાથ, વેંટ, ડગલા એનાથી માપવામાં આવતું હતું। સમયાંતરે નવા નવા એકમો શોધાવા માંડ્યા અને પછી લંબાઈ માપવા માટે સેન્ટીમીટર, મીટર, કિલોમીટર જેવા એકમો અસ્તિત્વમાં આવ્યા। હવે તેને સેન્ટીમીટર એટલે કે એને ટૂંકમાં આપણે સેમી કહીએ છીએ, એ લંબાઈનો નાનો એકમ કહેવાય। એટલે કે નાની વસ્તુ જેમ કે તમારી મોબાઈલ, તમારા પુસ્તકની લંબાઈ, તમારા કંપાસ બોક્સની લંબાઈ, તમારા પાણીની બોટલની લંબાઈ, તમારી નોટબુકની લંબાઈ, વેલણની લંબાઈ, ચંપલની લંબાઈ, એવી બધી માપવી હોય તો આપણે સેન્ટીમીટરમાં માપીશું, બરાબર? એને ટૂંકમાં સેમી પણ કહીએ છીએ। લંબાઈનો મુખ્ય એકમ છે મીટર। આ ખાસ યાદ રાખવાની, લંબાઈનો મુખ્ય એકમ છે મીટર। કાપડની લંબાઈ, ઓરડાની લંબાઈ વગેરે આપણે માપવું હોય, લંબાઈ કે પહોળાઈ, તો એ આપણે મીટરમાં માપીએ છીએ। જ્યારે લંબાઈનો મોટામાં મોટો એકમ છે કિલોમીટર। બે ગામ વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે કિલોમીટરથી માપીએ છીએ। હવે અહીંયા આપણે વાત કરી, ધારો કે જમ્મુ કાશ્મીરથી કેરળનું અંતર, ગુજરાતથી રાજસ્થાનનું અંતર, મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રનું અંતર, તો એ આપણે કિલોમીટરમાં માપીએ છીએ। ત્યારબાદ બાળક મિત્રો, આપણે એકમ તો જોયા પણ એનું પણ એક નિશ્ચિત માપ છે, જેમ કે એક મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો કે 100 સેન્ટીમીટર। એક મીટર એટલે 100 સેન્ટીમીટર અને એક કિલોમીટર એટલે 1000 મીટર થાય છે। અને બાળકો, કિલોમીટરને ટૂંકમાં આપણે કિમી કહીએ છીએ। તો તમારે પણ આ એક મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 કિમી એટલે 1000 મીટર અને જે મેં આ સમજાવ્યું એ યાદ રાખવાનું છે। બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ।